કોરોનાના કહેરને લઈ તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળો બંધ રહેવા અંગેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે પ્રખ્યાત યાત્રાધામ કાગવાડ બાદ હવે વીરપુર જલારામ બાપાના મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ કોરોનાના કહેરે કાળો કેર વર્તાવ્યો છે તો નજીકના દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે। આ ધાર્મિક તહેવારોમાં લોકો ખાસ કરીને ધાર્મિક સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાના સંક્રમણનો ફેલાવો ધ્યાનમાં લઈ મંદિરના સંચાલકો દ્વારા જ જન્માષ્ટમીના તહેવારો પૂરતા મંદિરો બંધ રાખવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં પ્રખ્યાત કાગવાડ ધામ ખોડલ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયા બાદ હવે વીરપુર ખાતે જલારામ ધામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા દ્વારા જલારામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેમાં તારીખ 8 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એટલે કે 12 દિવસ જેટલો સમય આ મંદિર બંધ રાખવામાં આવશે। સમગ્ર વિશ્વ અને આપણે સૌ કોરોના કહેરની મહામારી ચાલી રહી છે ત્યારે જલારામ બાપાના વીરપુર યાત્રાધામ મંદિર તારીખ 8-8-2020 થી તારીખ 20-8-2020 સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે। જન્માષ્ટમી જેવો મહાપર્વ આવે છે તો પણ કોરોના કહેરની મહામારી ફેલાતી અટકાવવા માટે આ બહુ મોટો નિર્ણય જલારામ બાપાના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે અને આ બંધ રાખવા વખતે આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ભાવિકોને થોડુંક દુઃખ પણ થાય, પરંતુ કોરોનાની મહામારી અટકાવી શકાય એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તકે જલારામ બાપાનો પરિવાર સમગ્ર વીરપુર ગામ જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરે છે કે સમગ્ર ભારત સમગ્ર વિશ્વને આ કોરોના કહેરની મહામારીમાંથી જલ્દી બચાવી લે અને લોકો આસ્થા અને શ્રદ્ધાના સ્થળોએ હોશભેર જઈ શકે એવી જલારામ બાપાને પ્રાર્થના કરીએ। જય જલારામ।